મિત્રો આપને નમસ્કાર અને આજના આપણા અતિથિને પણ આપણે નમસ્કાર કરીએ આજે ફરી એકવાર આપણી સાથે સ્ટુડિયોઝમાં છે ડોક્ટર પ્રફુલભાઈ નાયક પ્રફુલભાઈ આપને નમસ્કાર નમસ્કાર સાહેબ મિત્રો ડોક્ટર પ્રફુલભાઈ નાયક છે અમદાવાદના એક જાણીતા તબીબ છે તબીબ તરીકે એમની કારકિર્દી આપણને ઈર્ષા થાય એવી સારી રહી છે અને સાહેબ આપણે ઘણી બધી વાતો કરવી છે મેં એક ઓળખ આપની એક વાક્યમાં આપી દીધી પણ હું આપને કહું કે આપની ઓળખ આપના શબ્દોમાં આપને આપી હોય તો આપ કઈ રીતે આપશો હું મારું બચપણ એકદમ નાના ગામ લાખવડ મહેસાણા પાસેના નાના ગામમાંથી હું આવું છું બરાબર ત્યાંથી હું ડોક્ટર થયો એમડી થયો હોસ્પિટલ મેનેજમેન્ટમાં મેં માસ્ટર કર્યું અને એ સિવાય ઘણું બધું કર્યું અને ત્યાં પાટણ મહેસાણા પ્રેક્ટિસ પણ સારી એવી કરી પણ પછી મને જીવનના એક તબક્કે એવી લાગ્યું કે હવે મારે કંઈક સમાજને પરત કરવું છે જી જી તો એટલા માટે મેં એક હોસ્પિટલ મેનેજમેન્ટનો રાહ જોયો કે ભાઈ એના થકી આપણે સારામાં સારી વસ્તુ આપણે ઉભી કરી શકીએ બરાબર તો હું સારી સારી હોસ્પિટલોમાં એ બધી મોટી મોટી હોસ્પિટલોમાં મેનેજમેન્ટમાં જોડાયું અને ક્વોલિટી શું છે હોસ્પિટલના પેશન્ટોને ક્વોલિટી સર્વિસ કેવી રીતે આપી શકાય એ કર્યું અને હવે પછી તો હું કોર્પોરેટ હોસ્પિટલ પણ છોડી અને જે ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ છે ત્યાં આગળ અને જે એવા કેન્દ્રો રીહેબિટીલાઇઝેશન સેન્ટરો જેવા ઉભા થઈ રહ્યા છે એમાં હું ક્વોલિટી કેર કરી શકાય પ્રોસીજર એ બધું નક્કી કરવાનું એ રીતે હું કામ કરી રહ્યો છું એટલે એક સફરની શરૂઆત જે થયેલી હવે તમે આખો તમારો ભૂમિકા આખી બદલાઈ ગઈ એવું આપણે કહી શકીએ બિલકુલ બિલકુલ સાહેબ આપણે પહેલા તબીબ તરીકેની આપની કારકિર્દીની થોડી વાત કરીએ તો આપ જયારે અભ્યાસ કરતા ત્યારે આપની પાસે જે સ્વપ્ન હતું કંઈક બનવાનું એ તબીબ બનવાનું સ્વપ્ન હતું કે પહેલા કોઈ અલગ સ્વપ્ન હતું પછી તબીબ બનવાનું નથી મને તબીબ બનવાનું જ નાનપણથી જ મને ડોક્ટર બનવાનો શોખ હતો અને મારે ગ્રામ્ય વિસ્તારો અને જ્યાં આગળ સર્વિસીસ અવેલેબિલિટી નથી ત્યાં આગળ મેં કર્યું અને એના કારણે કેટલાય ડોક્ટરો કેટલાય પેશન્ટો કેટલાય લોકોના જાત જાતના અનુભવો થયા અને પેશન્ટોની વ્યથા શું છે ગામડા ગામથી આવતા પેશન્ટોનું શું છે ત્યાં એમના ખભે હાથ મૂકીને વાત કરનાર કોણ હોય છે સાચી વસ્તુ શું છે આ સમજાવનાર માટે શું કરવું મેં હોસ્પિટલ કોમ્યુનિકેશનમાં પણ મેં સોફ્ટ સ્કીલ માટે મેં માસ્ટરનો કોર્સ આખો કરેલો છે દિલ્હી જઈને કે પેશન્ટ સાથે કોમ્યુનિકેશન ડોક્ટરોએ કેવી રીતે કરવું સ્ટાફે કેવી રીતે કરવું એ પણ એમને ખબર હોવી જોઈએ ગમે તેવું પીરિયસ પેશન્ટ સિરિયસ હોય કોઈનું ડેથ થઈ ગયું એવા ગંભીર પ્રસંગો બનતા હોય ત્યારે પણ પેશન્ટ સાથે કેવી રીતે વાત કરવી એ પણ એક કળા છે અને એ શીખવી દરેક તબીબે જરૂર આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખી અને પછી મેં અત્યારનો વ્યવસાય કે અત્યારનું જે કઈ કામ કરવું છે એ સ્વીકાર્યું છે પ્રાઇ આપણે જયારે તબીબ તરીકે વાત કરીએ તો શરૂઆતમાં આપણી પાસે કોઈ રોલ મેડલ હતો એટલે કે ફેમિલીમાં આપણે કહ્યું કે નાનપણથી આપણે તબીબ બનવું હતું તો ફેમિલીમાં બીજા કોઈ તબીબ હતા કે તમે પહેલા જ તબીબ બન્યા ના હું મારા ફેમિલીમાં હું પહેલો ડોક્ટર હતો મારા અત્યારે મારા પછી મારા ફેમિલીમાં લગભગ ત્રીસેક ડોક્ટરો છીએ મારા ફેમિલીમાં કઝીન ને બધા થઈને એમના સનને બધા થઈને પરંતુ એ વખતે વસંતભાઈ પરીખ ત્યાં વડનગર એ મારા દાદાને એટલે મારા નાના ખાસ ફ્રેન્ડ હતા અને હું વડનગર નાગરિક મંડળમાં જતો બરાબર અને વસંતભાઈએ મને આમાં મને પ્રેરણા કરી એટલે વસંતભાઈ પરીખ સાહેબ મારા માર્ગદર્શક હતા અને મને એમાં એમના તરફથી ઘણી બધી પ્રેરણા કે કેવી રીતે પ્રેક્ટિસ કરવી શું કરવું એ બધું એમના તરફથી મને મળેલું છે આ અત્યારે હાજર નથી પણ એમને હું અત્યારે યાદ કરી અને શ્રદ્ધાંજલિ તો એમના એવા કયા ગુણો હતા કે જે તમને એવું લાગે કે આપણે બધાએ અપનાવવા જોઈએ પેશન્ટનું દર્દ એ સમજી શકતા દર્દી તરીકે આવેલા દર્દ તો એને પોતાની જે બીમારી છે એનું તો દર્દ હોય જ છે પણ એ સિવાય એને પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી એના પેશન્ટ સાથે એમનું કોમ્યુનિકેશન કેવી રીતે કરવું એમને કઈ રીતે દિલાસો આપવો દરેક કોઈપણ પેશન્ટ જ્યારે હોસ્પિટલમાં આવે છે ગંભીર બીમારી સાથે ત્યારે એના સગાઓ વધારે મૂંઝવણમાં હોય છે કારણ કે એ ગામડે ગામથી આવતા હોય એટલે બહુ જ ગભરાયેલા હોય છે હવે અમને એવું હોય કે મારું અહીંયા કોણ અમને તો કદાચ લૂંટશે કારણ કે બહારની આવવા જોઈને એવું થાય કે અમે અહીંયા લૂંટાઈ જઈશું તો અમારું કંઈક ખોટું થશે તો એ સમયે જો કોઈ એના ખભે હાથ મૂકીને કે ન કે તું ગભરાઈશ નહીં તારી સાથે અમે બેઠા છીએ તને સારું થઈ જવાનું છે પોઝિટિવ એક આખું એટમોસ્ફિયર ઉભું કરે તો એ વસ્તુ એમના માટે બહુ જ સારું હોય છે આ આ પાસેથી અમે અપનાવવા છે સાહેબ તમે એક વાક્યમાં ઘણી બધી વાત કહી દીધી પણ એને જયારે અમલમાં મૂકીએ ત્યારે આપણી ઘણી કસોટી પણ થતી હોય તો એવી કોઈ કસોટીની ક્ષણો આવી હોય અને એ કસોટીની ક્ષણોમાંથી તમે રસ્તો કાઢ્યો હોય એની વાત થોડી કરો ઘણી વખત આવું થાય છે હું પોતે ગાયડેકોલોજીસ્ટ હતો સિજેરિયન કરવાનું હોય અથવા પેશન્ટનું બેબી અંદર પેટમાં જ મરી ગયેલું હોય ત્યારે પેશન્ટ સાથે વાત કરવાની કે પેશન્ટ અતિ ગંભીર થઈ ગયું ત્યારે પેશન્ટના સગાને વાત કેવી રીતે કરવી એ બહુ જ મોટો પ્રશ્ન હોય છે ફટ દઈને આપણે આવીને કહી દઈએ કે મેકોનિયમ પી ગયું છે બાળક તો ઝાડુ પી ગયું છે અને અમારે સિઝન કરવું પડશે પેશન્ટ આમાં મેકોનિયમ નથી સમજી શકતું ફિટસ શું છે સમજી નથી શકતું ડોક્ટર ડોક્ટરની ભાષામાં કે આ કશું જ નથી કહી શકતું એ વખતે ચોક્કસ ગંભીરતા હોય છે સમયની મર્યાદા હોય છે પણ તેમ છતાં એમને પેશન્ટને સમજાય તે રીતે તેમની ભાષામાં સરળ બની અને આપણે સહજતાથી વાત વાત કરીશું અને પેશન્ટને ગભરાવી નાખીએ એવી રીતે વાત નહીં કરીએ એવું તો ઘણી વખત બનતું હોય છે ઘણી વખત પેશન્ટના ડેથ થઈ જતા હોય તો પણ તમે સારી રીતે વાત કરો તો કોઈ મોટા ઇસ્યુ ઊભા નથી થતા એટલે કોમ્યુનિકેશન સોફ્ટ સ્કીલ જે કહેવાય ડોક્ટરનો એ બહુ જ સારું હોવું જોઈએ અલોંગ વિથ એના પોતાનો સ્ટાફ હોય એના પણ સાથે પણ જી હવે આપણે જયારે એક સફળ તબીબની વાત આપની દ્રષ્ટિએ આપ કોને સફળ તબીબ કહેશો આપની દ્રષ્ટિએ સફળ તબીબની વાખ્યા શું સફળ તબીબ કરતા હું એવું કહીશ કે જે વખતે વખતના વાજા વખતે વગાડી શકે એ માણસ સફળ કહેવાય બરાબર રમવાના બાળપણમાં રમી લેવાનું બધી જ રીતે રમી લેવાનું બરાબર ભણવાના ટાઈમે સરસ રીતે ભણી લે કમાવાના ટાઈમે સરસ રીતે કમાવી લે બરાબર સેવા કરવાનો પ્રૌઢ અવસ્થા આવે ત્યારે સેવા કરી શકે એમ જીવનની સફળતા જે વખતના હોય એ વખતના વાજા વગાડી લે એ માણસ જીવનમાં સફળ કહેવાય બરાબર એટલે હું એવું માનું છું કે એ સફળતા એમ એ રીતે કરી પ્રફુલભાઈ આ વ્યાખ્યામાં બંધ બેસે છે ખરા ચોક્કસ કારણ કે મેં મારી લાઈફમાં બધી જગ્યાએ હંડ્રેડ પર્સન્ટ મેળવવાનો જ કોશિશ કાયમ માટે કરી છે બરોબર હું રમ્યો પણ એટલો હતો જ્યારે વકૃત્વ અને નિબંધ સ્પર્ધાઓ ચાલતી ત્યારે પણ હું એટલા મેડલો વિદ્યામંદિર પાલનપુરમાં હું લઈ આવતો કરવે કરવી સ્કૂલ મહેસાણામાં પણ એટલો લાવ્યો અને પછી ભણ્યા ત્યારે પણ એટલા સારા પર્સન્ટેજ સાથે મેડિકલમાં એડમિશન લીધું મેડિકલમાં પણ સારા એવા તોફાન મસ્તી કર્યા સારી રીતે પાસ પણ થતા ગયા બરાબર એમડી ગાયનેકમાં પણ મેં એ રીતે કર્યું પ્રેક્ટિસના ટાઈમે મેં સારામાં સારી પ્રેક્ટિસ કરી છે જે કમાવાનું તું મારે એક ધ્યેય હતું કે મારું જીવનનું આ લક્ષ્ય છે મારે આટલું કમાવું છે તે કમાઈ લીધું તું છોકરાઓને એ રીતે એજ્યુકેશન આપ્યું છોકરાઓને બહાર એબ્રોડ મોકલવાના હતા તો એ પણ મોકલીને બધા સ્થિર થઈ ગયા અને હવે જે મારે પ્રવૃત્તિ કરવી છે સેવાકીય એ પણ હું કરું છું એટલે મારા દરેક જીવનના સંતોષ મને થાય એવી જિંદગી હું અત્યાર સુધી જીવી રહ્યો છું હન્ડ્રેડ પર્સન્ટ મેં મારી જગ્યાએ આપવાનો કોશિશ કાયમ માટે કરી છે હવે આપે એક વાતનો ઉલ્લેખ કર્યો કે આપ સતત આપની જાતને અપગ્રેડ કરતા રહ્યા દાખલ કે તબીબ હતા તો તબીબીમાંથી તમે સોફ્ટ સ્કીલ શીખ્યા તમે કોમ્યુનિકેશનના સ્કિલ્સ શીખ્યા તો એ તમને કઈ રીતે મદુરૂપ થયું એની વાત પણ કરો ઘણી રીતે મદદરૂપ થયું કારણ કે પેશન્ટોને હેન્ડલ કરવા પેશન્ટોના રિલેટીવને હેન્ડલ કરવા આ બધી ઘણી બધી બાબતો માટે આ બધી બહુ જરૂરી હોય છે આજકાલ જે મારામારીના કેસ ડોક્ટરો ઉપર થાય ઇન્જરી થાય છે ત્યાં સોફ્ટ સ્કીલનો જ અભાવ હોય છે મને તમને આશ્ચર્ય લાગશે કે આજ સુધીમાં મારે ત્યાં કોઈ દિવસ પેશન્ટના લગતી કોઈ મારામારી કે કોઈ ઊંચા અવાજે બોલ્યું એવું મારા હોસ્પિટલમાં ક્યારેય બન્યું નથી ઉપરથી પેશન્ટ સાથે બેસી અને પેશન્ટના સગાઓ સાથે બેસી અને અમે ઘણી બધી વાત ઘણા સિરિયસ કેસ હોય તો પણ એની ડિસ્કસ કરી અને સરળતાથી સમજાય પેશન્ટ બહુ જ સમજવું હોય છે પેશન્ટના સગાઓ પણ બહુ સમજવું હોય છે એમાં એકાદ બે માણસ થોડા પેલા હોય તો એમને પણ આપણે સમજાવવા પડે કારણ કે આજે એ તો દર્દ લઈને આવ્યું છે પેશન્ટ તો જી પણ એના સાથે આપણે બેસીને એને સિમ્પેથી પૂર્વક ક્યારે એને પેલું કરી શકીએ કે જયારે આપણું કોમ્યુનિકેશન સારું હોય બરાબર તો આ રીતે આપણે હેન્ડલ કરવાનું સોફ્ટ સ્કીલ એવી રીતે કેળવી છે જી રાહુલભાઈ એક જીવનયાત્રાની આપણે ઘણી બધી વાતો કહી દીધી અત્યારે આપ કઈ રીતે પ્રવૃત્તિમાં એક્ટિવ છો એ પણ થોડી વાત કરો હું અત્યારે બે ત્રણ સંસ્થાઓ સાથે જોડાયેલો છું જે સેવાકીય કામ કરી રહ્યા છે મને સારી સારી હોસ્પિટલોમાંથી સારી સારી પગાર સાથેની ઓફરો આવી પણ મારે હવે કોર્પોરેટ હોસ્પિટલમાં કઈ રીતે કામ નથી કરવું પણ મેં એવું નક્કી કર્યું કે મારે હવે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવું તો કરુણા ટ્રસ્ટ અમારે ઉસ્માનપુરા છે કરુણા ટ્રસ્ટમાં અમે મેડિકલ સેન્ટર ચલાવીએ છીએ અને જ્યાં સૌથી ગુજરાતનો સૌથી મોટો સ્ટોરેજ છે કે જ્યાં અમે સાધનો ભાડે આપીએ છીએ મેડિકલના બરાબર એમાં બાયપેપથી લઈને અમે વ્હીલચેર સુધીની અને ગોળી સુધીનું અમે પાંચ રૂપિયા અને દસ રૂપિયા જેવા નજીવા ભાડે આપીએ છીએ બરાબર અને અરવિંદભાઈ સાહેબ આપણા એક્સ ધારાસભ્ય અને એ લોકો બહુ સરસ રીતે હેન્ડલ કરી રહ્યા છે એમાં હું જોડાયો છું કે મેડિકલ એડવાઇઝર તરીકે હું એમને પાર્ટ ટાઈમ હું ત્યાં સેવા આપું છું બે દિવસ ઉપર જ હમણાં સદવિચાર પરિવારે એક રીહેબિલીલાઇઝેશન સેન્ટર સદવિચાર પરિવારમાં ચાલુ કર્યું એમાં પણ કીર્તિભાઈ પંકજભાઈ શાહ સાહેબ અને લહેરી સાહેબના પ્રયત્નોથી અને બધા ડોનરોની થી થયું છે તો એ પણ સેન્ટર બહુ સરસ થઈ રહ્યું છે કે જે ડિસેબલ માણસો હોય ત્યાં રહી શકે અને ખાઈ પી શકે રાખી શકે બે દિવસ માટે બહાર કોઈ જવું હોય તો એવા માણસોને ત્યાં રાખી શકે એવું પણ ત્યાં ચાલુ થયું છે એવા પ્રવૃત્તિમાં પણ હું જોડાયું છું ઠાકરસિંહ ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ હું જોડાવ્યો છું અને કોરોના દરમિયાન મેં સારામાં સારું ત્યાં આગળ કામ કર્યું અમે લગભગ ત્રણસો સાડા ત્રણસો ઉપર પેશન્ટો કરે પણ અમારો વસ્તુ એ રહી કે ત્યાં સુધી એક પણ ડેથ કોરોનામાં અમારી હોસ્પિટલમાં થયું ન એ માટે મને એવોર્ડ પણ એ લોકોએ આપ્યો હતો કે ત્યાં કોઈ આટલું કોરોનાનું કામ કર્યું પણ એક પણ પેશન્ટનું ડેથ અમારા ત્યાં થયું ન એટલે આ રીતે પ્રવૃત્તિઓ કરવી આ પ્રવૃત્તિની વાત થઈ પણ આપણે અમુક પ્રવૃત્તિ આપણે કહેવાય ને કે આપણા જીવનના રૂપે કરતા પણ કેટલીક વાત એવી હોય કે જ્યાં આપણને રિફ્રેશ કરવા માટે આપણે અમુક પ્રવૃત્તિ કરતા હોય તો તમે તાજા રહેવા માટે શું કરો છો તમારા શોખ શું છે બીજા નાનપણથી વાંચનનો ભયંકર શોખ હું બહુ જ વાંચું છું જાત જાતનું શરદ ઠાકર સાહેબ મારા ગુરુ કહી શકાય કે એમને વાંચીને પછી મને લખવાનું પણ શું બરોબર બરાબર એટલે હું મારા ડોક્ટરો સાથેના પેશન્ટો સાથેના અનુભવો હું મારા સાથે લખતો હોઉં છું ઘણી વખત દિવ્યભાસ્કરમાં શરદ ઠાકર સાહેબના કલમે પણ મારા લેખો આર્ટિકલ્સ આવતા હોય છે પણ મને કોઈ પ્રસિદ્ધિ માટે કે કોઈ બુક પબ્લિશ કરવા માટે હું નથી લખતો પણ તેમ છતાં હું મારા પોતાના નિજાનંદ માટે મારા મિત્રો વચ્ચે હું વેચતો હોઉં છું અને બધાને બહુ જ એપ્રિસિએશન મને મળતા હોય છે બરાબર બીજું મને વાંચનનો હજી પણ એટલો શોખ છે કે રાત્રે સુતા પહેલા હું કલાક દોઢ કલાક પહેલા વાંચું નહીં તો મને ઊંઘ નથી આવતી બરાબર એટલે રાત્રે વાંચું છું બીજું રાત્રે અમે તમને એક આશ્ચર્ય લાગશે કે હું મારી મિસિસ મારા મેરેજ થયાના બીજા મહિનાથી એક અમારો નિયમ છે કે રાત્રે સુતા પહેલા પણ એક દાંપત્ય જીવનવાળું પણ એક ગીત ફિલ્મી ગીત અમારે એક બે ગીતો અમે સાંભળીને જ સુવાનું અમે ઘણી વખત બારગામ હોઈએ હું બારગામ હોઉં તો મારી મિસિસને અમે બંને મોબાઈલ ઉપર એકબીજા સાથે સાંભળીએ અને એવા ગીતો સાંભળીને જ પછી સુવાનું અને કદાચ અમે ઘણી વખત લડ્યા હોઈએ ક્યાંક લડવાનું થાય ઘણી વખત તો પણ અમે રાત્રે ગીત સાંભળીએ ત્યારે પાછા એક થઈ જાય એ યાદ કરાવે જસમીના મને ઘણી વખત કહે કે ભાઈ તમે પેલું ગીત હજી આપણે સાંજે ના એટલે એટલે ત્યાં અમારો ઝઘડો ત્યાં પૂરો થઈ જાય એટલે કાયમની એક ટેવ રહી છે આપણે એક વાત વાતમાં એક સરસ મજાનું રહસ્ય પણ આપી દીધું આપણે જેને કઈક આપણું કુટુંબ જીવન ને આપણે સતત હેલ્ધી રાખવું હોય ને રંદોસ્ત રાખવું હોય તો એની ચાવી પણ આપણે બતાવી દીધી પ્રફુલભાઈ હવે આપણે વાંચવાની વાત કરી તો આપ કોને વાંચવાનું પસંદ કરો આપની પ્રિય સર્જક કોણ લેખક કોણ એની વાત કરો ચંદ્રકાંત બક્ષી સાહેબને હું પહેલેથી વાંચું ગુણવંત શાહ સાહેબનું મને વાંચન ગમે ખુરશવતસિંગનું વાંચું જોસેફ મરફી સાહેબનું ધ પાવર ઓફ ધ સબકોન્શિયસ માઇન્ડ બહુ સારી બુક છે એ વાંચવાનું ગમે મને પાંડુરંગ શાસ્ત્રીનું વિનોબાજીનું એ બધાની ગીતા ઉપરનું અને એના ઉપરનું માધ્યમ વાંચવાનું ગમે ભૂપેન્દ્ર પંડ્યાજીને હું સાંભળું છું વધારે એમનું ગીતા પરના પ્રવચનો ઘણી વખત સાંભળતો હોઉં બરાબર વિજય શંકરજી અને વિજય રત્ન મહારાજ સાહેબ જે છે એમના સાથે તો મારો પત્ર વ્યવહાર પણ ચાલતો હોય છે અને એમની બુકો પણ હું વાંચતો હોઉં છું એટલે મારે આ રીતે વાંચનનો મને શોખ ખરો હવે આ વાંચનમાંથી આપણને જે મળતું હોય ઘણી બધી વસ્તુ મળતી હોય એમાં એકાદ બે વાત જે તમને સ્પર્શી ગયો તમે વેચવાનું પસંદ કરો અત્યારે શ્રોતા મિત્રો જોડે હા ચોક્કસ મને મૌન વધારે ગમે છે મેં મૌન ઉપર એક મોટો આર્ટિકલ પણ લખ્યો છે કે મૌન તમે ખાલી બોલશો નહીં એ મૌન નથી અંદરના ભીતરથી પણ તમારું મૌન પોતાના સાથેના પણ સંવાદો બંધ કારણ કે માણસ બોલવાનું બંધ કરી નાખે પણ અંદરના ભીતરો સંવાદો વિચારો આ તે બધું ચાલતું હોય છે એ પણ બંધ થઈ જાય ત્યારે મૌન આવતું હોય છે તો મૌન ઉપર બોલી શકાય એકાદ બે વાર્તાઓ મારા જિંદગીમાં બનેલી છે કે બેચરાજીમાં હું વિઝિટિંગ ડોક્ટર તરીકે જતો ત્યાં તમને ખબર છે કે વેંઢળો જે માસી કે પવૈયા કહીએ એ લોકો હતા તો એ મારી મને ખબર છે કે સુધા માસી કરીને મારું પેશન્ટ હતા એ માસી એમના છોકરાઓને એટલે એમના સાથેના બીજા એમના ચેલાઓ લઈને જતા હતા અને હિન્દુ બે છોકરીઓને કોઈએ હેરાન કર્યા અને રસ્તામાં પછી પેલી છોકરી દોડતી આવી તો પેલા માસીએ પેલાને રીસનનો ઇન્જર્ડ કરી નાખ્યો જે સામેવાળો માણસ હતો અને પવૈયાઓમાં શું તાકાત હોય છે એ એમને બતાવી આપ્યું એટલે એમને પણ હું સેલેક્ટ કર્યો હમણાં એ સુદામાસી તો એક્સપર્ટ થઈ ગયા પણ એ પછી જિંદગી પર મને પોતાનો ભય માનીને મેં કાયમ માટે એમના વ્યવહાર મારા સાથે ચાલુ રહ્યા હતા એટલે આ રીતના પ્રસંગો પણ જિંદગીમાં બન્યા છે પેશન્ટોમાં પણ એવા બધા કેટલી વખત બન્યા છે અને આ બધી વસ્તુઓ હું લખતો હોઉં છું અને સાંભળ એવી કોઈ પ્રસંગ બીજો કોઈ છે કે જેમાંથી આપણને એવું થાય કે જે આપણી રોજા રોજા ઘણી બધી વ્યક્તિઓને મળતા હોય પણ કોઈ એવી એકાદ બે પ્રસંગ એવા હોય કે જે સુગંધ આપણી જોડે જીવનભર રહી હોય એવી કોઈ વાત એકાદ બહુ પ્રસંગ ખાસ તો હું મેડિકલની પ્રેક્ટિસ કરી એટલે મને વધારે મેડિકલના જ પ્રસંગ કહી શકો છો એ મેડિકલના જ પ્રસંગો મારા સાથે બનેલા હોય છે કે જેમાં ઘણી વખત કુદરતે સારું આપણે આથી ખોટું થઈ ગયું પણ કુદરતના હાથે સારું થઈ જાય એવું બને મારા સાહેબ જે શરદભાઈ હતા એ શરદભાઈની એક વાત છે કે શરદભાઈએ એક વખત ત્યાં અમે બરોડા કેમ્પમાં ઓપરેશન કરેલું કુટુંબ નિયોજનનું બરાબર એમને બે બાબા હતા પછી લગભગ છ એક મહિના કે આઠ મહિના પછી પેશન્ટ પાછું આવ્યું બેન પાછા આવ્યા અને કહ્યું કે અમારે ઓપરેશન પાછું ખોલાવી નાખવું છે તો સાહેબે તપાસ કરી અને મને કહ્યું કે તમે તપાસ કરો તો શિવત એટલે પ્રેગ્નન્ટ થાય બેન તો સાહેબને આશ્ચર્ય થયું કે આ પ્રેગનન્ટ કેમ પણ હકીકતમાં એ ઓપરેશન ભૂલમાં ખોટું થઈ ગયેલું અને એ પેલું થયેલું અને કુદરતી સંજોગોમાં બંને એ બેનને જે હતા એ ટ્વીન બેબી હતા બંને બાળકો થયા અને બંને બાબત જન્મ્યા પેલા બાળકોનું જાણે ભરપાઈ કરવા જ ભગવાને ઓપરેશન ફેલ કર્યું હોય ને એ રીતનું બન્યું એટલે ઘણી વખત કુદરતી રીતે ફેલ થયેલી વસ્તુ પણ સારી લાગે એ દિવસે મેં ભગવાનનો આભાર માન્યો કારણ ઓપરેશન કર્યા વગર અનુખુલ્લ થઈ ગયું અમારાથી એવી ભૂલ થઈ ગઈ કે આ ઓપરેશન ફેલ ગયું તેમ છતાં થયું એટલે આવા પ્રસંગો તો ઘણી વખત બનતા હોય છે પણ કુદરત જે કરે છે એનામાં કંઈક સારું હોય છે બધું નિમિત્ત કરીને જ આપણને મોકલેલા છે અને એમાં આપણને આપણો રોલ જ ભજવવાનો છે બાકી હું એવું માનું છું કે આપણે એમાંથી જ પેલા થતા હોઈએ છીએ બરાબર આપે ચંદની વાત કરી આપણે જયારે સ્ટુડિયોઝમાં આવતા હતા ત્યારે એ પેલા તમે કીધું તમને લોક સાહિત્ય સાંભળવાનું પણ ગમે એમાં કોઈ વાત તમને ગમતી હોય અથવા તો તમારા પ્રિય કલાકાર હોય એની વાત થોડી કહી શકાય મને નું ગમે મને ભીખુદાન નું ગમે અને મને નું ગમે છે બરાબર એમની હાસ્ય સાથે જે લોક સાહિત્ય કહેતા હોય છે અને જે જીવનના પાઠ શીખવતા હોય છે એ ઘણી બધી વસ્તુ આપણા જીવનમાં ગમતી હોય છે ડે બાય ડે ના પ્રસંગો એ રોજે રોજ કહેતા હોય છે અને મને સાંભળવું ગમે છે એનું સાંભળું છું નિયમિત છું આપણે આપણા રોજિંદા જીવનની એવી કઈ ક્ષણો કે જે તમારી જોડે તમને એક રીતે જોયું તો તમને આખા દિવસનો થાક તમે ભૂલી જાવ એવી ક્ષણો કઈ છે તમને આશ્ચર્ય થશે કે મને મારા મમ્મી પપ્પાનું બહુ જ પેલું હતું એમના સાથે એટલે મમ્મી પપ્પા તો અત્યારે રહ્યા નથી પણ સાંજે સાંજ પડે હું ઘરે જાઉં ત્રણ ચાર વાગે હું લગભગ અત્યારે હવે ફ્રી થઈ જાઉં છું ને રોટી ત્રણ ચાર વાગે ઘરે જઈ અને મારી મમ્મી પાસે જઈ અને હું એમના પાસે બે કલાક બેસવું કલાક દોઢ બે કલાક બેસીને વાતચીત કરવી એના જૂના પ્રસંગો કે એની બધી વાતો કરે એનું કોઈ આધ્યાત્મિક વસ્તુ હોય કે કંઈક વાંચ્યું હોય બિચારી એ તો નવ ચોપડી જ ભણેલી છે એનું બધું જે કંઈ વાંચતી હોય કથા વાર્તા કરતી હોય તહેવાર ના લગતું કઈ કહેતી હોય એ બધું બેસીને એના સાથે વાત કરું જૂના જૂના માણસોને યાદ કરીને એના સાથે જે બેસીને મને દોઢ બે કલાક ની હવે અમે હું મારી મિસીસ ને અમે ત્રણેય જણા બેસી જઈએ છીએ અને આજની તારીખે જે દોઢ કલાક એના પાસે ના બેસવું તો મને દિવસ ઉગે એવું લાગે જ નહીં મમ્મી સાથે બહુ જ મારું આત્મીયતા મારી કાયમ છે પ્રફુલભાઈ તો એક આખું તમે ઘણી બધી પેઢી તમારી સામે એટલે આપણે તબીબોની જ વાત કરીએ તો આખી ઘણી બધી જનરેશન તમારી સામે પસાર થઈ છે શું બદલાયું છે ઘણી બધી વસ્તુ બદલાઈ છે એક તો ટેકનોલોજી પેલી બદલાઈ ગઈ અમારા સોનોગ્રાફી હું ભણતો ત્યારે સોનોગ્રાફી મશીન કદાચ અમદાવાદમાં પહેલા બીજા આવ્યા હશે અને અમે લાઇનમાં ઉભા રહીને કે સોનોગ્રાફી મશીન કેવું હોય એ મેં જોતા હતા અત્યારે તો ઠેર ઠેર સોનોગ્રાફી મશીન આવી ગયા અને અમારી ગાયનેકની એક પર્ટિક્યુલર વાત કરું તો એ રીતે દરેક ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા સાધનો જુદા જુદા ટેકનોલોજીના કારણે ઘણી બધું અપગ્રેડેશન થઈ ગયું છે પણ એ સિવાય બીજું માણસની એટલે ડોક્ટરની મેન્ટાલિટી બદલાઈ ગઈ છે હવે પ્રોફેશનલિઝમ વધારે આવી ગયું છે કારણ કે ફી પણ એટલી મોંઘી થઈ ગઈ ડોક્ટરોનું બધું પોતાને સર્વાઈવ થવા માટેના પ્રોબ્લેમો થવા મળે અને પોતાના જીવન ધોરણને સાચવી રાખવા માટે એ લોકો પણ થોડું મોંઘું થઈ ગયું છે એટલે અને વિચારસરણી પણ બદલાઈ ગઈ છે કોમર્શિયલાઇઝેશન ધીમે ધીમે વધારે થઈ રહ્યું છે એટલે આ એક વસ્તુ બદલાઈ છે પેશન્ટોની સામે પેશન્ટો પહેલા ડોક્ટરો એ ભગવાન ગણતા હવે પેશન્ટો વાત વાતમાં ડોક્ટરોના સામે એતું નહીં તો તારો ભાઈ બીજા તૈયાર બેઠા જેમ સમજીને હવે એમના સાથે બિહેવિયર પેશન્ટોનું પણ બહુ જ ખરાબ થવા માંડ્યું છે બાકી ડોક્ટરનો આજની તારીખે વ્યવસાય કોમ્યુનિકેશન બધું સારી રીતે જો કરવામાં આવે તો હું નથી માનતો કે ડોક્ટરોને પોતાને કંઈ એવી પ્રેક્ટિસમાં તકલીફ પડે કે કંઈ હોઈ થઈ શકે બરાબર તો તમારા આ અનુભવને આધારે તમે શું સંદેશ આપવાનું પસંદ કરશો આ એક તબીબ તરીકે અનુભવ એક વ્યક્તિ આધારે તમે મિત્રોને શું સંદેશ આપવાનું પસંદ કરશો કે દરેક સમયનું કામ દરેક સમયે વખતના વાજા વખતે વગાડી લેવા બરાબર બાળપણમાં ભણી લેવું રમવાના ટાઈમે રમી લેવું કમાવાના ટાઈમે કમાવી પ્રેક્ટિસ કરી લેવી ફરવાના સમય ફરી લેવું અને જયારે નિવૃત્તિ આવે ત્યારે પણ આપણે પોતાની નિવૃત્તિનો આનંદ કેવી રીતે મેળવી લીધો અને અત્યારે હાલ હું પોતે વસ્તુ પર થોડું રિસર્ચ કરી રહ્યો છું ઈચ્છા મૃત્યુ જે ભીષ્મ પિતામાં એ કર્યું હતું એમાં બૌદ્ધ ધર્મના લગતા અને તિબેટીયન સાહિત્યમાં આ વસ્તુ છે આપણા પણ સાહિત્યમાં છે કે ઈચ્છા મૃત્યુથી માણસ પોતાની સંકલ્પ શક્તિથી પોતાનું મૃત્યુ પોતે નક્કી કરી શકે તો એ બાબત ઉપર હું થોડો અત્યારે વિચાર કરી રહ્યો છું અને એના ઉપર હું વાંચી રહ્યો છું બાકી આજ બેસ્ટ મારો સંદેશ છે રાહુલભાઈ આપના સંદેશ સાથે આપણે વિરામીએ આપે હવે પછીનો જે પણ ધ્યેય રાખ્યો છે તમે બીજાને મદદરૂપ સતત થવાનો તમારો ધ્યેય છે એવું આપણે માની લઈએ તો એ તમારા ધ્યેયમાં તમે સફળ રહો અને તમે તમારા જીવનને સુગંધિત બનાવો છો અને બીજાના જીવનને પણ સુગંધિત બનાવતા રહો એવી શુભેચ્છા સાથે આપનો ખૂબ આભાર ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ આભાર મારો વિનમ્ર પ્રયાસ એ રહેશે કે હું લોકોને કે સમાજને કેવી રીતે ક્યાં ઉપયોગી થઈ શકું ખૂબ ખૂબ આભાર ત્રિલોકભાઈ નમસ્કાર